गुड मॉर्निंग। स्टैंडर्ड 8 में आपणे लेसन नंबर 2 स्टार्ट करेलो हतो कि जे सूक्ष्म जीवो छे मित्र अने शत्रु के आथवण एटले शुं, आवो प्रश्न पूछाई शके, आथवण एटले शुं, आथवणनी शोध क्यारे अने कोणे करी। એ ક્વેશ્ચનનો આન્સર આપણે બોલી ગયા કે શર્કરાનું ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે, આથવણ કહેવામાં આવે છે। એની શોધ લુઈ પાશ્વરે 1857માં કરેલી હતી। આ પ્રશ્નનો જવાબ આપણે અહીં સુધી થઈ ગયો। હવે પછી શું આવશે, નવો પોઈન્ટ કે સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગી, આપણે સૂક્ષ્મ જીવોનો ઘરની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે કે ઘરમાં આપણે જે વસ્તુ બનાવીએ છીએ એમાં સૂક્ષ્મ જીવો આપણને કઈ રીતે ઉપયોગી છે એ પેન્ટ જોઈ ગયા। એમના પછી આપણે જોયું કે ખેડૂતને સૂક્ષ્મ જીવો કઈ રીતે ઉપયોગી છે એ પણ પોઈન્ટ આપણે જોઈ ગયા। હવે પછી કયો પોઈન્ટ આવશે કે સૂક્ષ્મ જીવો ઔષધીય ઉપયોગ, ઔષધીય એટલે કે દવામાં કઈ રીતે ઉપયોગ છે। સૂક્ષ્મ જીવો છે એ આપણને ખેડૂતોને ઘરમાં બધી રીતે ઉપયોગી છે, પરંતુ દવામાં કઈ રીતે ઉપયોગી છે। ઘણી વખત આપણે હોસ્પિટલે જઈએ ને ત્યારે આપણને કહેતા હશે કે ભાઈ અમને વાયરસ ઘટી ગયા છે, વાયરસ વધી ગયા છે, આવું તમે કદાચ કોઈ પાસે સાંભળ્યું હશે। તો એ શું છે આપણે હવે આમાં પોઈન્ટમાં જોશું કે સૂક્ષ્મ જીવો છે એ દવામાં કઈ રીતે ઉપયોગી છે, પહેલાં ઉપયોગી અને પછીનો જે લેશન આખો પાર્ટ આવશે, પાર્ટ ચેન્જ થશે, એટલે એમાં શું આવશે, બિનહાનિકારક। પહેલું હાનિકારક, આ બિનહાનિકારક, પછી શું આવશે, હાનિકારક આવશે કે એક નુકસાન કઈ રીતે કરે છે, આ બધું તો જે આપણે એનો ફાયદો જોઈએ છે। હવે શું કહેવા માગે છે કે સૂક્ષ્મ જીવોનો ઔષધીય, ઔષધી એટલે એનો દવામાં કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, તો જોશું આપણે કે જ્યારે તમે બીમાર પડો છો ને ત્યારે ડૉક્ટર તમને પેનેસિલિનનું ઇન્જેક્શન આપે છે। ઘણી વખત કોઈને તાવ બહુ આવેલો હોય ને કે કળતર જેવું હોય, શરીર કામ પોતાનું ન કરતું હોય, ત્યારે ડૉક્ટર આપણને કેનું ઇન્જેક્શન આપે છે, પેનેસિલિન, જેનાથી આપણને સ્ફૂર્તિ મળે। પછી અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપી દે છે। ઘણી વખત આપણે ડૉક્ટર પાસે જઈએ ને તો આપણને એમ કે ચાલો પેરાસિટામોલ આપી દો, એટલે જેનાથી આપણને સુસ્તી મળે, આપણને કામ કરવાની ધગસરા, આપણને ઉત્સાહ મળે, કેપ્સ્યુલ આપે છે। આ ઔષધનો મુખ્ય સ્ત્રોત કયો છે, સૂક્ષ્મ જીવો છે। ગોળી અંદર તમે ક્યારેક પલાળીને જોજો, આ મારો અનુભવ, ખુદનો મારો અનુભવ છે કે ઘણી વખત તમે પેરાસિટામોલ છે એને ઘરે તમે થોડા એક પાત્રની અંદર ડૂબ ડૂબ તમારી કેપ્સ્યુલ રહે ને એવી રીતે ઓગાળીને જોઈ લેજો, એકદમ ઓગળી જશે ને ઉપરનો ક્ષાર, ક્ષાર બધો એનો છે ગોળીને નીચે બેસી જશે ને ઉપર પાનનો ક્ષાર તરશે, એમાં જોજો તમે, ક્યારેક માઇક્રોસ્કોપ વડે જોશો ને તો તમને સૂક્ષ્મ જીવો દેખાશે। તો શું કહે છે, આ ઔષધનો મુખ્ય સ્ત્રોત કોણ છે, સૂક્ષ્મ જીવો છે। તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને શું કરે છે, નષ્ટ, એટલે તમને સારું થઈ જાય। જે બીમારી છે આપણની અંદર, જે આપણને સુસ્તી નથી આપતું, કામ કરવાની ઈચ્છા નથી થતી, આપણને કળતર થાય છે, માથું દુખતું હોય, તો તમને જે કેપ્સ્યુલ આપે છે એની અંદર સૂક્ષ્મ જીવો હોય છે, જે શું કરે છે, રોગને નાશ કરે છે। બીમારી પેદા કરનારને સૂક્ષ્મ જીવો શું કરી નાખે છે, નાશ, એટલે તમને સારું થઈ જશે, અથવા તેની વૃદ્ધિ અટકાવે છે। જે બેક્ટેરિયા આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે, જે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે, એને આ કેપ્સ્યુલ શું કરી નાખે છે, રોગપ્રતિકારક જેવું કામ કરે છે, એની વૃદ્ધિ છે અટકાવે છે, એમને વધવા દેતું નથી। આ પ્રકારના ઔષધિને શું કહેવામાં છે, એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે। આવા પ્રકારના જે ઔષધો હોય ને એ દવાઓને શું કહેવામાં છે, ઘણી વખત તમે ઘણી દવાના પેકેટની અંદર લેબલમાં જોયો હશે એન્ટીબાયોટિક્સ, ઘણી ટ્યુબ હોય તો ટ્યુબની અંદર બી તમે વાંચતા હશો એન્ટીબાયોટિક્સ। તો એન્ટીબાયોટિક્સ એટલે શું, કે જે બીમારી છે એને પેદા કરનાર સૂક્ષ્મ જીવોને જે નષ્ટ કરે ને અને એમની વૃદ્ધિ અટકાવવા માટેનું જે ઔષધ છે, જે સૂક્ષ્મ જીવ છે, એમને શું કહેવામાં આવે છે, એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે, જે ઔષધિ એને એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે। આ ખાસ ધ્યાન રાખજો, આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક, જો શું કહે છે, આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, સ્ટ્રેપ્ટો માઇસિન
ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન. જો કદાચ એમસીક્યુમાં પૂછાય અથવા તો ટૂંક જવાબીમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક પ્રકારના એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. તમને એમ પૂછે કે આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી કયા કયા એન્ટીબાયોટિક્સ ઉપયોગ કરવામાં આવે છે, તો તમે લખી શકો સ્ટ્રેપ્ટોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ એક ઔષધ છે જેને ફૂગ અને બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. જો શું કહે છે, જેને ફૂગ આ એન્ટીબાયોટિક્સ છે એ કેમાંથી લેવામાં આવે છે, એની અંદર શું હોય છે, ફૂગ અને બેક્ટેરિયા દ્વારા જ આ એન્ટીબાયોટિક્સ ઉત્પન્ન કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારનું સૂક્ષ્મજીવનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. આ જે એન્ટીબાયોટિક્સ આપણે જોયું, અત્યારે જે ઔષધ જોયું, એ અનેક પ્રકારના જે રોગો છે એની સામે એને ઉપયોગમાં લેવામાં આવે છે. હવે શું કહે છે કે 1929માં આપણે તમે નામ કદાચ સાંભળ્યું હશે, એલેક્ઝાન્ડર. એ શું છે આપણે જોઈ લઈએ થોડું, પેનિસિલિનના શોધક છે એમને. જો શું છે કે 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બેક્ટેરિયલ રોગોથી બનાવવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ક્યારે કે એ રોગોથી બચવા માટેની દવાનું એક પ્રયોગ કરી રહ્યા હતા, અચાનક તેઓનું સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ પર જોયા. તેઓએ જોયું કે મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. તેને શું જોયું, જો પ્રયોગ કરતા વૈજ્ઞાનિક એને કહેવાય કે જેની એક એક પોઈન્ટ ઉપર ચર્ચાઓ હોય તો જ વૈજ્ઞાનિક બની શકે ને, બુદ્ધિશાળી હોય અને એક એક પોઈન્ટ ઉપર એ પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય. એ તો શું કહે છે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે ને, એ પોતાની દવા બનાવતા હતા કે રોગોથી બચવા માટેના હેતુવર્ધન પ્રયોગ કરતા હતા. એ બરાબર પ્રયોગ કરતા હતા ને ત્યારે એને શું જોયું કે તેના પ્લેટ ઉપર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુઓ, બીજ જેવું એક નાનું નાનું પ્લેટ ટેબલ ઉપર જોયું હશે એને, તો આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. એને જોયું કે આ તો એક મોલ્ડ છે, એ બેક્ટેરિયાની વૃદ્ધિને શું કરે છે, અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેને નાશ કર્યો છે, એટલે કે નુકસાન કરતાં ફાયદો એ વધારે કરે છે. આ રીતે મોલ્ડમાંથી એને પેનિસિલિન બનાવી. એટલે કદાચ એલેક્ઝાન્ડરનું આવે તો તમે એને કહી શકો કે પેનિસિલિન બનાવનાર કોણ છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. હવે એમના પછીનો જે પોઈન્ટ છે એ શું કહેવા માગે છે, જો કે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે મરઘા છે ને, મરઘા ઉછેરવાળા જે માણસો હોય છે, મરઘાનો જે વેપાર કરતા હોય છે ને, એમને મંથમાં એકાદી વાર રસી મુકાવવામાં આવે છે. શું કામ, કેમ કે મરઘા છે એકદમ સંક્રમણ હોય છે, ચેપી હોય છે, એમની અંદર ઘણા સૂક્ષ્મજીવો હોય છે કે જે આપણને રોગ વધારે અપાવે છે. તો જ્યારે મરઘા ઉછેર હોય ને, એમને મંથની અંદર એકાદી વાર રસી મૂકવામાં આવે છે. શું કામ, એ બી જોઈએ આપણે કે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ જો રોકવા માટે પણ તેના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. એન્ટીબાયોટિક્સ આપણે જોયું હમણાં, જેનો ઉપયોગ પશુઓના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે, તેનો ઉપયોગ વનસ્પતિના રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. શું કહે છે કે જેનો ઉપયોગ પશુઓના સૂક્ષ્મજીવોનું, જેના નાના નાના સૂક્ષ્મજીવોને સંક્રમણ રોકવાનો છે તેનો ઉપયોગ, એટલે એને એન્ટીબાયોટિક્સ ઉપયોગ કરવામાં આવે છે, તેનો ઉપયોગ વનસ્પતિના રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં પ્રશ્ન થતું હશે ને, જ્યાં પ્રશ્ન મેઇન હશે ને, ત્યાં હું વારંવાર તમને કહેતી જઈશ, તમારે ત્યાં ટીક કરી અને ક્વેશ્ચન લખતું જવાનું છે. એ યાદ રાખવું ખૂબ જરૂરી છે
કે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. આપણે ડૉક્ટરની સલાહ લઈએ તો આપણને કહે છે ને કે આ રીતે તમારે ટેબ્લેટ લેવી જોઈએ, આ તમારે કેપ્સ્યુલ લેવી જોઈએ, તો એના પ્રમાણે જ આપણે કેપ્સ્યુલ લઈએ છીએ. અને વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ થવી જ જોઈએ. એમ કે ત્રણ ટાઈમ લેવી તો ત્રણ ટાઈમ આપણે એક ટાઈમ પીએ તો સારું થઈ જાય, તો બીજી ટાઈમ લેતા નથી. પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ જ આપણે એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ને ત્યારે એ અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી ઘણી આળસુડા હોય કે ભાઈ એક વખત મેં દવા લઈ લીધી છે, સારું થઈ ગયું, પછી પાછી દવા લેતા નથી. પરંતુ કેવા શું માગે છે કે એમનો આખો ડોઝ છે એ પૂરો કરવો જોઈએ, ભવિષ્યમાં પાછું ક્યારેય એ વસ્તુ થાય ને તો એની અસર છે એ ઓછી થાય. એટલા માટે આપણે એ કમ્પ્લીટલી કરવો જોઈએ. એક દવા લઈ અને બંધ કરી દેવું જોઈએ નહીં, નહીતર પાછું તરત જ એ અસર થઈ જાય છે. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઓછી અસર થઈ શકે છે. જો આપણે એમનો કમ્પ્લીટલી ડૉક્ટરે જે કહ્યું હોય એ ડોઝ આપણે કમ્પ્લીટલી પૂરો કર્યો હોય તો આપણને એમની અસર ઓછી રહે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા પણ નષ્ટ થઈ જાય છે. ઘણી વખત આપણે દવાઓ લેવા જઈએ છીએ ને ત્યારે આપણે એમનું પેકેટની પાછળ જોતા હોઈએ છીએ, એમાં MF ની ડેટ આપેલી હોય છે. જ્યારે એનું પેકિંગ હોય ત્યારે પણ એમની ડેટ આપી હોય છે અને એક્સપાયર્ડ થઈ ગઈ હોય એ પણ ડેટ આપી હોય છે. તો આપણે તો એજ્યુકેટેડ છીએ એટલે આપણે જોતા જ હશું, ગમે તે વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે એમનું પહેલાં ડેટ જોઈએ છીએ. હા, કીધું કે 2019 બનાવેલી હોય તો આપણે એમને યુઝ કરીએ છીએ, 2020 બનાવેલી હોય તો એને યુઝ કરીએ છીએ. પછી એમની પાછી એક્સપાયર્ડ ડેટ હોય, જો એના જ ગાળામાં આપણને એ વસ્તુ હોય તો આપણે એને યુઝ કરીએ છીએ. પરંતુ જો એક્સપાયર્ડ ડેટ નીકળી ગયા પછી જો એનો યુઝ કરવામાં આવે તો શું કહે છે, જો શરીરમાં આવેલા બિનઉપયોગી એન્ટિક લેવામાં આવે તો, એન્ટીબાયોટિક્સ જો લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી જે બેક્ટેરિયા છે ને એમનો પણ નાશ કરે છે. એટલે જો દવા ડેટ જતી રહે અને પછી જો તમે એ દવા ઉપયોગમાં લ્યો તો શું કરે છે કે આપણી અંદર જે બેક્ટેરિયા ઉપયોગી બેક્ટેરિયા છે ને એનો પણ શું કરે છે, નાશ કરે છે. એટલે જેવી તેવી દવા લેવી જોઈએ નહીં. અને જ્યારે બી દવા લેવા જાઓ ત્યારે આ ખાસ સૂચન છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુ, દવા તો ઠીક છે પણ કોઈ બી વસ્તુ તમે શોપમાંથી ખરીદો ત્યારે એમની ડેટ ખાસ જોતા રહો કે એક્સપાયર્ડ ડેટ કેટલી છે, પેકિંગ ડેટ કેટલી છે જોતા રહો. અને જો એક્સપાયર્ડ ડેટ હોય તો એવી વસ્તુ ક્યારેય પણ ખરીદવી નહીં. આ ખાસ સલાહ છે. તો અહીંયા પણ એક પોઈન્ટ સરસ આવ્યો છે એટલે પાછું કહી દઉં તમને કે દવામાં તો ખાસ આળસ નહીં કરો કે એક્સપાયર્ડ ડેટ અને પેકિંગ ડેટ તમે ખાસ જોતા રહો. જો એક્સપાયર્ડ ડેટ થઈ ગઈ હોય તો એવી દવા ક્યારેય પણ લેવાની નહીં, જેથી શરીરમાં નુકસાન કરે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી, કારણ કે આ રોગો વાયરસથી થાય છે. જો શરદી અને તાવ એન્ટીબાયોટિક્સથી નથી મળતું, શું કામ? કેમકે આપણે આમના પહેલાં પણ જોઈ ગયા કે તાવ ને શરદી છે એ વાયરસ દ્વારા થાય છે. એન્ટીબાયોટિક્સની દવા લો, તમને પેટમાં દુખતું હોય ને માથાની દવા લો તો એમાં કોઈ ફેર પડશે નહીં. પેટમાં દુખતું હોય તો પેટની જ દવા લેવી પડશે. એની જેમ જો તમને કદાચ શરદી અને તાવ આવ્યો હોય તો એન્ટીબાયોટિક્સ ચાલશે નહીં, તો એમાં તમારે વાયરસ છે તો વાયરસની જ દવા એટલે કે પેરાસિટામોલ જેવી જ તમારે દવા લેવી પડશે. જે વાયરસથી થતી હોય તો વાયરસને નાશ કરનારી, નષ્ટ કરનાર જ તમારે મેડિસિન લેવી જોશે. હવે શું કહે છે, રસી. અત્યાર સુધી આપણે જોયું સૂક્ષ્મજીવો, હવે એમના પછીનો પોઈન્ટ આવશે, રસી કઈ રીતે આવે છે. ઘણી વખત સાંભળો હશે કે રસી મુકાવવા જવું છે, શીતળાની છે, પોલિયાની છે, આવી રસીઓ હોય છે. તો શું છે રસી? પ્રવાહી છે. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? જ્યારે રોગ પ્રતિકારક, શું કામ એમને, બાળકોને શું કામ રસી, કામ મોટાઓને પીવડાવવામાં નહીં આવતું? ક્યારે એવો પ્રશ્ન તમને કદાચ ઉદ્ભવ્યો હશે કે ભાઈ નાના બાળકો છે એમને જ રસી શું કામ મૂકવામાં આવે છે, મોટા બાળકોને કેમ નહીં, મોટા મોટા છે માણસો એમને કેમ રસી નથી મૂકવામાં આવતી, શું કામ નથી આવતી? જો એ બી કહી દઉં છું તમને, અહીંયા પોઈન્ટ આવ્યો છે એટલે થોડું વધારે કહી દઉં છું કે નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ હંમેશા કેવી હોય છે, ઓછી હોય છે. એટલે એ કોઈ દવાથી એમને કમ્પ્લીટ થશે નહીં,
નાના બાળકો છે એની રોગ પ્રતિક્રિયારક શક્તિ ઓછી હોવાને કારણે એમને રસી આપવામાં આવે છે, એટલે ઝડપથી એનું વ્યવસ્થિત કામ થઈ શકે છે. કે જ્યારે રોગ પ્રતિકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ને, ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલે રસી આપવામાં આવે છે. ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે છે ને, તો તે જ એન્ટીબોડી વળે તેની સામે કઈ રીતે લડત આપી શકાય આપણા શરીરને આપણા કરતાં વધારે ખબર હોય છે. કે અત્યારે આપણે આહાર ખાઈએ છીએ એ આહારમાંથી કયો ઉપયોગી છે ને કયો બિનઉપયોગી છે, તો જ્યારે આપણે સૂક્ષ્મજીવો પ્રવેશે છે ને ત્યારે લડત આપવા માટે આપણું શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલા માટે રસી આપવામાં આવે છે. અને જે એ જ સૂક્ષ્મજીવ જ્યારે પાછા આપણા શરીરમાં પ્રવેશે છે ને, એ જ એન્ટીબોડી વળે તેમને કઈ રીતે લડત આપી શકાય. આથી જ જો મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વચ્છ શરીરમાં દાખલ કરવામાં આવે ને, તો એ શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરી અને હુમલો કરતા બેક્ટેરિયાને શું કરે છે, નાશ કરે છે. એટલા માટે રસી આપવામાં આવે છે. આપણે રસી કહ્યું છે ને, વેક્સિન. તો શું કહે છે કે મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને, સૂક્ષ્મજીવોને જીવિત હોય ત્યારે આપણને નથી આપી દેતા, એને મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વચ્છ શરીરમાં દાખલ કરવામાં આવે ને, તો એ બેક્ટેરિયાનો શું કરી નાખે છે, સામે નાશ કરી નાખે છે. દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે આગળ જે આપણને કંઈ પણ થયું હોય ને, તો એ બેક્ટેરિયાનો એન્ટીબોડીમાં ઉર્મૂલો કરી અને બેક્ટેરિયાને શું કરે છે, એ નાશ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે. એ કોનામાંથી મળે છે? આપણે આહાર લઈએ છીએ ને એમાંથી. તમને એમ થાય કે એન્ટીબોડીમાં આપણા શરીરમાં એ હંમેશા રહે છે, પણ કોના દ્વારા? આપણે જે આહાર લઈએ છીએ ને, વારંવાર આપણે 3 ટાઈમ 4 ટાઈમ જે જમીએ છીએ, એમના આહારમાંથી આપણને આ બેક્ટેરિયાનું ઉત્પાદન થાય છે. અને તથા રોગકારક સૂક્ષ્મજીવો નાશ કરે છે અને એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે, તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી એ શું કરે છે, કાર્ય કરે છે. તો પહેલું જ કે રસીનો શોધક કોણ? કોલેરા, ટ્યુબર ક્લોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા જ અટકાવી શકાય છે. ફરીથી પણ આપણે બોલીએ કે રસી કોલેરા, ટ્યુબર ક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. હવે તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે રસી દ્વારા ક્યાં ક્યાં રોગો અટકાવી શકાય છે? સરસ પ્રશ્ન છે. 1 માર્ક્સનો ટૂંકજાબી પણ પ્રશ્ન થઈ શકે, અથવા તો MCQમાં પણ પ્રશ્ન કરી શકે કે કોલેરા, ટ્યુબર ક્યુલોસિસ, શીતળા અને કમળો એ કોના દ્વારા અટકાવી શકાય છે, આ ક્વેશ્ચન કરી શકે. તો એ રસી દ્વારા અટકાવી શકાય છે. તો રસીના શોધક કોણ? પહેલું તો આપણને એ ખબર હોવી જોઈએ કે રસીના શોધક કોણ છે. એડવર્ડ જેનર. ખાસ ધ્યાન રાખજો, હરેક વખતે હું કહેતી જાઉં છું, આ પણ વૈજ્ઞાનિક એડવર્ડ જેનર છે, એક વૈજ્ઞાનિક છે. એમને રસીનો શોધ કરી હતી ક્યારે? 1798માં. ફરીથી પાછું બોલું છું કે રસીના શોધક કોણ છે અને રસીની શોધ ક્યારે થઈ, આવો ક્વેશ્ચન કરી શકે. તો રસીના શોધક એડવર્ડ જેનર, અને એમને શોધ ક્યારે કરી હતી? 1798માં શોધ કરેલી હતી, અને એમાં શીતળા માટેની રસીની શોધ કરી હતી. કદાચ એવો પણ પ્રશ્ન પૂછે કે શીતળાના રસીના શોધ કોણ છે અને ક્યારે કરેલી હતી. તો શીતળાની રસી એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે કરી હતી અને 1798માં કરી હતી. ખાસ યાદ રાખજો, તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. હા, આપણે અત્યારે પણ આપણને બધાને જ અનુભવ છે કે નાનું બાળક જ્યારે નવજાત શિશુ હોય ત્યારે એમને રસી મૂકવામાં આવે છે, કેમ કે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય છે, ઓછી હોય છે, એટલે એમને રસી મૂકવામાં આવે છે કે મોટું થઈ એ બાળક
ને કશું પણ થાય નહીં. અત્યારે તમે જુઓ તો એડવર્ડ જેનરે જે શીતળાની રસી શોધી હતી ને, તો અત્યારે એ આખા દુનિયાની અંદર એ શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે. નેત્ર શીતળાનો રોગ પહેલાં બહુ જ થતો હતો, પરંતુ અત્યારે આ રસીને કારણે દુનિયાની અંદરથી શીતળાનો રોગ કેવો થઈ ગયો છે, નાબૂદ થઈ ગયો છે. રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી છે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેની સામે, તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. કે આવા રોગો ઘણાય છે, પોલિયો છે, જો શીતળા જેમ નાબૂદ થઈ ગયા એવી રીતે પોલિયાની રસી પણ મૂકવામાં આવે છે. એવી યાદી બનાવે તો આપણી યાદીમાં મમ્મી પપ્પાની મદદ લઈ શકીએ છીએ, પરંતુ આપણે એક યાદી બનાવી લે કે પોલિયાની રસી પણ મૂકવામાં આવે છે, ઓરીની રસી પણ મૂકવામાં આવે છે. તો બધા બાળકોને રોગ સામે સુરક્ષાની આવશ્યકતા હોય જ છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય જ છે. બધી હોસ્પિટલની અંદર આ રસી મૂકવામાં આવે છે બાળકોને પોલિયાથી બચાવવા. જો હમણાં જ મેં પોઈન્ટ આપ્યો કે પોલિયાથી બચવા માટે પણ તેને ટેલિવિઝન પર તેમજ સમાચારપત્રોમાં પોલિયાના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વાસ્તુમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયાના ટીપા એક રસી જ છે. આપણે એ તો બધાને અનુભવ છે, પોલિયાના રસી અત્યારે પીવડાવે છે, ઓરડીના રસી પીવડાવે છે. તો આપણે એક નોંધ કરવાની હતી કે રસી કઈ કઈ પ્રકારના હોય છે, તો કે પોલિયાના રસી હોય છે અને ઓરડીના પણ રસી હોય છે, એ આપણે જોયું જ છે. અને વાસ્તવમાં બાળકોને આપવામાં આવતા પોલિયાના ટીપા પણ એક રસી જ હોય છે. શીતળા વિરુદ્ધ, જો હમણાં જ આપણે એડવર્ડ જેનર જોયું હતું, તો શીતળાના વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું, જેથી શું થયું, વિશ્વની અંદરથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને શું કરવામાં આવ્યો, દૂર કરવામાં આવ્યો. અત્યારે ક્યાંય તમે જોશો તો શીતળાનો રોગ નહીં હોય, કેમ કે એડવર્ડ જેનરે જે રસીની શોધક હતા એને આ હરેક વ્યક્તિને રસી આપવાથી શીતળાનો રોગ છે એ વિશ્વમાંથી શું થઈ ગયો, નાબૂદ થઈ ગયો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. શું કહે છે, આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન તેમજ મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને શું કરવામાં આવે છે, રોગથી બચાવવામાં આવે છે. ભૂમિની ફળદ્રુપતામાં વધારો,